हेलो स्टूडेंट, आई एम अल्ताफ पीरजादा फ्रॉम सिविल डिपार्टमेंट। प्रीवियस लेक्चर्स में आप जुड़ू के पत्थर ने कया कया साधनों थी उचकी सकाय से। आ लेक्चर में आप जुवानू छे फर्स्ट टॉपिक के ईटना चणतरकाम अने पत्थरना चणतरकामना लाभालाभ, मेरिट्स एंड डिमेरिट्स ऑफ ब्रिक मेसनरी एंड स्टोन मेसनरी। तो फर्स्ट ऑफ ऑल आप जोईए छे कि ईटना चणतरकामना लाभालाभ शू है, एट्ले कि ईटनू जो चणतरकाम है ये पत्थरना चणतरकाम थी कई कई वस्तु में चढ़ियातु है, बराबर। तो फर्स्ट ऑफ ऑल पॉइंट है कि ज्या पत्थर सरलताथी मळतो न होय परंतु चीकणी माटी खूब होय त्यां ईटोनू चणतरकाम सस्तु पड़े छे। जे जग्याए पत्थर जे छे ए सरळताथी ईजीली आपणने मळता न होय अने चीकणी माटी वधारे होय त्यां ईटोनू चणतरकाम जे होय छे ए सस्तु पड़े छे। सेकंड पॉइंट छे के ईटना चणतरकाममां ओछा कुशळ कारीगरोनी जरूर पड़े छे। आपणे ज्यारे ईटनू चणतरकाम करीए छीए त्यां ओछा कुशळ कारीगरो हशे, बराबर, एमनी जरूर पड़े छे। तेथी शुं थशे के ईटनू चणतरकाम पत्थरना चणतरकाम करतां सस्तु पड़शे, केम के पत्थरना चणतरकाममां आपणे कुशळ कारीगरो वधारे जरूर पड़े छे एटला माटे, बराबर। तो सेकंड पॉइंट आ छे के ईटना चणतरकाममां ओछा कुशळ कारीगरोनी जरूर पड़े छे, तेथी ईटनू चणतरकाम जे हशे पत्थरना चणतरकाम करता सस्तु पड़शे। नेक्स्ट छे के ईटो जे होय छे ए वजनमां केवी हलकी होय छे, कदमां नानी होय छे, तेथी तेमने ઉચકવી હોય કે એક જગ્યાએથી બીજી જગ્યાએની હેરફેર કરવી હોય તો ઈઝીલી આપણે કરી શકીએ છીએ। પરંતુ જે આપણા પથ્થરો છે એ પથ્થરો કે એમને ઉચકવા માટે સ્પેશિયલ ટાઈપ્સના સાધનોની જરૂર પડે છે, ઓકે। તો થર્ડ પોઈન્ટ, આપણું થર્ડ પોઈન્ટ આ છે કે ઈટો જે હોય છે એ વજનમાં કેવી હલકી હોય છે, કદમાં નાની હોય છે, તેથી તેમને ઉચકવી હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવી હોય તો ઈઝીલી કરી શકીએ છીએ। પરંતુ પથ્થરોને જો ઊંચકવા હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે જો ટ્રાન્સફર કરવા હોય તો ખાસ પ્રકારના સાધનોની જરૂર પડે છે। નેક્સ્ટ છે કે જે આપણા સાંધાઓ હોય છે, તો ઈંટના ચણતરકામમાં જે સાંધાઓ હોય છે એ પથ્થરના ચણતરકામના સાંધા કરતાં સાંકડા હોય છે। ઈંટનું આપણું ચણતરકામ હશે, બરાબર, ઈંટનું ચણતરકામ આપણે કરીએ છીએ, બીજી સાઈડ આપણે પથ્થરોનું ચણતરકામ કરીએ, બરાબર। તો જે કોલના સાંધાઓ હશે એ ઈંટના ચણતરકામમાં કેવા સાંકડા હશે અને પથ્થરના ચણતરકામમાં થોડા મોટા હશે, બરાબર। તો નેક્સ્ટ આપણું આ છે કે જે આપણું ઈંટનું ચણતરકામમાં જે સાંધા છે, બરાબર, એ પથ્થરના ચણતરકામના સાંધા કરતાં કેવા સાંકડા હોય છે, બરાબર। હવે એ સાંકડા હશે સાંધા, તો તેમાં જે કોલ હોય છે એ કોલ બી કેવો ઓછો વપરાય છે, ઓકે। નેક્સ્ટ છે કે ઈંટની દિવાલ 10 સેન્ટીમીટર અથવા 20 સેન્ટીમીટરની જાડાઈમાં સહેલાઈથી બાંધી શકાય છે। જો જાડાઈ એની 10 સેન્ટીમીટર હોય કે 20 સેન્ટીમીટર, બરાબર, એમાં જો ઈંટને બાંધવી હોય આપણે તો ઇઝીલી એટલી જાડાઈમાં આપણે ઈંટને બાંધી શકીએ છીએ। પરંતુ જ્યારે પથ્થરની દિવાલની આપણે કરવી હોય, બરાબર, તો એની જે જાડાઈ હોય છે એ મેક્સિમમ 30 સેન્ટીમીટર હોવી જોઈએ, તો આપણે પથ્થરની દિવાલને ત્યાં ચૂંટી શકીએ, બરાબર। તો આ પોઈન્ટ છે કે ઈંટની દિવાલ 10 સેન્ટીમીટર 20 સેન્ટીમીટરની જાડાઈમાં સહેલાઈથી આપણે બાંધી શકીએ છીએ, પણ જે આપણું પથ્થર હોય છે પથ્થરની આપણે દિવાલની જાડાઈ જે હોય છે એ ઓછામાં ઓછી 30 સેન્ટીમીટર હોય છે, બરાબર। 30 સેન્ટીમીટર હોય તો આપણે એને બાંધી શકીએ છીએ, બરાબર। અને લાસ્ટ પોઈન્ટ છે કે ઈંટ જે હોય છે આપણી ઈંટ, એને જે આકારમાં આપણે કરવી હોય, બરાબર, એ આકારમાં આપણે એને બનાવી શકીએ છીએ, એ આકારમાં એને મોલ્ડ કરી શકીએ છીએ। પરંતુ જે પથ્થર હોય છે એને આપણે જ્યારે ઘડીને એવા આકારમાં બનાવવા જઈએ તો એક એવું કામ આપણને ખર્ચાળ પડી જાય છે, બરાબર। તો આ લાસ્ટ પોઈન્ટ છે કે ઈંટો જે હોય છે ઈંટોને આપણે જોઈએ એવા આકારમાં આપણે મોલ્ડ કરી શકીએ છીએ, પરંતુ જ્યારે પથ્થરોને ઘડવામાં આવે તો એવું કામ કરવામાં આવે, બરાબર, તો એ આપણને ખર્ચાળ પડે છે, ઓકે। તો આ હતા આપણા કે ઈંટનું ચણતરકામ જે છે એ પથ્થરના ચણતરકામ કરતાં કઈ બાબતોમાં ચડિયાતું છે, બરાબર। નેક્સ્ટ આપણે જોઈએ કે જે આપણું પથ્થરનું ચણતરકામ છે એ પથ્થરનું ચણતરકામ એ ઈંટના ચણતરકામથી કેવું ચડિયાતું છે એ આપણે જોઈએ, બરાબર। તો ફર્સ્ટ છે કે ઈંટના ચણતર કરતાં પથ્થરનું ચણતરકામ જે હોય છે એ વધારે મજબૂત હોય છે। ઈંટોનું ચણતરકામ હોય છે, બરાબર, એના કરતાં પથ્થરનું જે ચણતરકામ હોય છે એ વધારે મજબૂત હોય છે, બરાબર। પછી છે કે ઈંટના ચણતરથી સોલિડ દેખાવ મળતો નથી,
જે ઈંટનું આપણે ચણતરકામ કરીએ છીએ બરાબર, એનાથી કંઈ સોલિડ દેખાવ મળતો નથી, પરંતુ જ્યારે પથ્થરનું ચણતરકામ કરવામાં આવે તો એનાથી એક સોલિડ દેખાવ જોવા મળે છે. જેથી આપણે જોઈએ છીએ કે કોઈ જાહેર મકાનો છે બરાબર, કે સ્મારકો છે બરાબર, એવી મોટી બિલ્ડિંગ્સ જે હોય છે એમાં આપણે પથ્થરનું ચણતરકામ કરી વધારે ઉપયોગમાં લઈએ છીએ બરાબર. શું છે ફર્સ્ટ પોઈન્ટ, કે ઈંટના ચણતરકામ કરતાં પથ્થરનું જે ચણતરકામ હોય છે એ વધારે મજબૂત હોય છે બરાબર. ઈંટનું જે આપણે ચણતરકામ કરીએ છીએ એનો સોલિડ દેખાવ જોવા નહીં મળતો બરાબર, પણ જ્યારે પથ્થરનું ચણતરકામ કરીએ છીએ તો એમાં સોલિડ દેખાવ જોવા મળે છે બરાબર. તેથી આપણે જાહેર મકાનો છે કે મોટા સ્મારકો છે બરાબર, એમાં આપણે પથ્થરનું ચણતરકામનો યુઝ કરીએ છીએ. નેક્સ્ટ છે કે જ્યાં પથ્થરનું ચણતર પથ્થર જે હોય છે એ ઇઝીલી મળતા હોય બરાબર, તો ત્યાં પથ્થરનું ચણતરકામ આપણે સસ્તું પડે છે. જે જગ્યાએ પથ્થરનું ઇઝીલી આપણને મળતા હોય બરાબર, એ જગ્યાએ પથ્થરનું જે ચણતરકામ છે એ વધારે સસ્તું પડે છે બરાબર. અને લાસ્ટ તમારો પોઈન્ટ છે કે પથ્થરના ચણતર વડે સારી આર્કિટેક્ચર અસર મેળવી શકીએ છીએ બરાબર, કે પથ્થરનું જે ચણતરકામ છે એના વડે સારી આર્કિટેક્ચર અસર પણ મેળવી શકાય છે બરાબર. આ છે આપણા કે ઈંટના ચણતર અને પથ્થરના ચણતરકામના લાભાલા. ઓકે, નેક્સ્ટ ટોપિક જોઈએ આપણે. તો નેક્સ્ટ ટોપિક આપણું છે કે કોલ. તો કોલ વિશે આપણે પ્રિવિયસલી બી ડિસ્કસ કરેલી છે કે કોલ છે શું, કોલ શેનું બનેલું હોય છે. તો રેતી સિમેન્ટ અને પાણીનું બનેલું હોય છે, જે પેસ્ટ એને આપણે કોલ કહીએ છીએ બરાબર. અથવા તો રેતી સિમેન્ટ અથવા ચૂનાના મિશ્રણમાં પાણી ઉમેરવાથી જે પેસ્ટ મળે છે બરાબર. રેતી છે આપણી, સિમેન્ટ છે આપણી, રેતી સિમેન્ટ અથવા તો ચૂનાના મિશ્રણમાં પાણી ઉમેરવાથી જે આપણને પેસ્ટ મળશે બરાબર, એ પેસ્ટને આપણે કોલ કહીએ છીએ બરાબર. કોલ જે શેનું મિશ્રણ છે, સિમેન્ટ રેતીમાં આપણે પાણી ઉમેરી દઈએ અથવા તો ચૂનામાં આપણે પાણી ઉમેરી દઈએ, તો એ મળતું આપણું જે પેસ્ટ બને એને આપણે કોલ કહીએ છીએ બરાબર. નેક્સ્ટ ટોપિક છે આપણું કે કોલનું વર્ગીકરણ. તો જે કોલ આપણું છે એ કોલનું વર્ગીકરણ ટોટલ 4 રીતથી થાય છે બરાબર. તો આપણે 1 by 1 એ રીત જોઈએ બરાબર, કોલનું વર્ગીકરણ કેવી રીતે થાય છે. તો કોલનું વર્ગીકરણમાં ફર્સ્ટ છે કે ઘનતાના આધારે. તો ઘનતાના આધારે કોલને 2 પ્રકાર છે, એક છે ભારે કોલ અને બીજું છે હલકા કોલ બરાબર. તો આપણે જોઈએ કે ભારે કોલ કોને કહેવાય. તો જે કોલની જે ઘનતા છે એ 1500 kg/m³, જે કોલની ઘનતા 1500 kg/m³ કરતાં વધારે હોય તેને ભારે કોલ કહેવામાં આવે છે. અને હલકા કોલ કોને કહેવામાં આવે, તો જે કોલની ઘનતા 1500 kg/m³ કરતાં ઓછી હોય તેને હલકા કોલ કહેવામાં આવે છે. ઓકે, તો ખબર પડી ઘનતાના આધારે 2 પ્રકારે ડિવાઈડ કરવામાં આવે છે, ભારે કોલ અને હલકા કોલ. ભારે કોલ કોને કહેવામાં આવે, કે જે કોલની ઘનતા 1500 kg/m³ કરતાં વધારે હોય તેને આપણે ભારે કોલ કહેશું. અને હલકા કોલ કોને કહેવાય, તો જે કોલની ઘનતા 1500 kg/m³ કરતાં ઓછી હોય બરાબર, એની ડેન્સિટી જે હશે ઘનતા એ 1500 kg/m³ કરતાં ઓછી હશે, તેને આપણે હલકા કોલ કહેશું. ઓકે, નેક્સ્ટ છે આપણું કે બાઇન્ડિંગ મટીરિયલ્સના પ્રકારના આધારે. નેક્સ્ટ છે આપણું કે બાઇન્ડિંગ મટીરિયલ્સના પ્રકારના આધારે, કે જે બાઇન્ડિંગ મટીરિયલ્સ છે એના પ્રકારના આધારે આપણે જે કોલનું વર્ગીકરણ થાય છે. તો એમાં ફર્સ્ટ છે સિમેન્ટનો કોલ. તો સિમેન્ટનો કોલમાં શું થાય છે, કે તેમાં સિમેન્ટ હોય છે અને સેન્ડ. સિમેન્ટ અને સેન્ડનું 1:2 to 1:6 જેટલું હોય છે. તેમાં જે સિમેન્ટ અને રેતીનું પ્રમાણ જે છે એ 1:2 to 1:6 જેટલું હોય છે બરાબર. એ શેમાં યુઝ કરવામાં આવે છે, તો ઈંટ કે પથ્થરના ચણતરકામમાં આપણે સિમેન્ટનું કોલ યુઝ કરીએ છીએ બરાબર. ખબર પડી કે સિમેન્ટનો કોલ છે શું. તો સિમેન્ટ કોલનું પ્રમાણ જે હોય છે એ સિમેન્ટ અને સેન્ડનું પ્રમાણ 1:2 to 1:6 જેટલું રાખવામાં હોય છે બરાબર. અને એ યુઝ કંઈ કરવામાં આવે છે, તો ઈંટ કે પથ્થરના ચણતરકામમાં સિમેન્ટનો કોલ જે હોય છે એનો યુઝ કરવામાં આવે છે. નેક્સ્ટ છે આપણું કે ચૂનાનો કોલ. તો ચૂનાનો કોલમાં ફેટ લાઇમ અથવા હાઇડ્રોલિક લાઇમ, ફેટ લાઇમ અથવા તો હાઇડ્રોલિક લાઇમ વપરાય છે. ફેટ લાઇમ માટે ચૂના અને રેતીનું પ્રમાણ, ફેટ લાઇમ આપણે યુઝ કરતા હોઈએ બરાબર, તો એમાં ચૂના અને રેતીનું પ્રમાણ જે હોય છે એ 1:3
અને જો હાઇડ્રોલિક લાઇમ આપણે યુઝ કરતા હોઈએ તો એમાં ચૂના અને રેતીનું પ્રમાણ જે છે એ 1:2 જેટલું રાખવામાં આવે છે, બરાબર? કે જે ફેટ લાઇમ અથવા તો હાઇડ્રોલિક લાઇમ વપરાય છે, બરાબર, ફેટ લાઇમમાં આપણે રેતી અને ચૂનાનું પ્રમાણ જે હોય છે 1:3 જેટલું રાખવામાં આવે છે, અને હાઇડ્રોલિક લાઇમ જે છે એમાં ચૂના અને રેતીનું પ્રમાણ જે છે એ 1:2 જેટલું રાખવામાં આવે છે, અને જે ફેટ લાઇમ છે એ ઓછી ભેજવાળી જગ્યા હોય ત્યાં, બરાબર, ત્યાં વાપરવો જોઈએ, બરાબર. ભેજવાળી જગ્યાએ આપણે ફેટ લાઇમ જે હોય છે એને યુઝ કરવો જોઈએ, બરાબર. તો આ છે ચૂનાનો કોલ. એ ચૂનાનો કોલ જે હોય છે એ ફેટ લાઇમ અથવા હાઇડ્રોલિક લાઇમ વપરાય છે. જો ફેટ લાઇમ આપણે યુઝ કરતા હોઈએ તો એમાં રેતી અને ચૂનાનું પ્રમાણ 1:3, અને હાઇડ્રોલિક લાઇમ યુઝ કરતા હોઈએ તો ત્યાં ચૂના અને રેતીનું પ્રમાણ 1:2 જેટલું રાખવામાં આવે છે. અને ફેટ લાઇમ જે છે એ આપણી ભેજવાળી જગ્યાએ વાપરવો જોઈએ, ન વાપરવો જોઈએ, બરાબર. ફેટ લાઇમ જે છે એ ભેજવાળી જગ્યાએ આપણને ન વાપરવો જોઈએ. નેક્સ્ટ છે આપણું કે માટીનો કોલ. તો માટીના કોલને આપણે ગારો પણ કહે છે. માટીના કોલને આપણે બીજી લેંગ્વેજમાં આપણે ગારો પણ કહી શકીએ છીએ, બરાબર. એ કેવી રીતે તૈયાર થાય છે? તો જે આપણે બાંધકામ કરવાનું છે એના નજીકની સ્થળે જે ચીકણી માટી હોય છે, બરાબર, એ ચીકણી માટીમાં પાણીને ઉમેરી અને કોલને તૈયાર કરવામાં આવે છે, બરાબર. આ તમે ઓલમોસ્ટ જોતા હશો કે જે આપણે ગામડાઓમાં મોસ્ટ ઓફલી જે જૂના મકાનો હતા, બરાબર, એ જૂના મકાનોમાં આપણે માટીના કોલને રાખી બનાવી અને પછી ઈંટોમાં લગાવતા હતા, બરાબર. એવી રીતે જે આપણું ઘરનું કામકામ છે, ઘરનું જે બાંધકામ છે, બરાબર, એવી રીતે કરતા હતા, બરાબર. તો જે આપણું માટીનો કોલ છે એને ગારો પણ કહે છે, બરાબર. એને કેવી રીતે યુઝ કરો બનાવવામાં આવે છે? તો જ્યાં આપણે બાંધકામ કરવાનું છે એની નજીકની સ્થાને જે ચીકણી માટી હોય છે, બરાબર, એમાં પાણી ઉમેરી અને આ કોલને આપણે રેડી કરવામાં આવે છે, બરાબર. અને કંઈ યુઝ કરવામાં આવે છે? તો જે ગામડાઓમાં નાના મકાનો હોય છે, બરાબર, બાંધવા આ પ્રકારનો કોલ જે હોય છે એ યુઝ કરવામાં આવે છે, બરાબર. કે મોસ્ટ ઓફલી જે પહેલાંના જમાનામાં જે મકાનો બાંધતા હતા, બરાબર, ગામડાઓમાં, એ જે માટીના કોલનો યુઝ કરી અને બાંધતા હતા, બરાબર. નેક્સ્ટ છે આપણા જોડે, નેક્સ્ટ છે સુરખીનો કોલ. તો સુરખીનો કોલ કેવી રીતે બનાવવામાં આવે છે? તો પાણી અને સુરખીના પાવડરના મિશ્રણથી આ પ્રકારનો કોલ, સુરખીનો કોલ બનાવવામાં આવે છે. સુરખીના કોલમાં આપણે રેતીનો યુઝ કરતા નથી, પણ પાણી અને સુરખીના પાવડરને મિશ્રણ કરી અને સુરખીનો કોલ આપણે જે છે એ બનાવવામાં આવે છે. તેમાં રેતીનો યુઝ કરતા નથી, બરાબર. આ સુરખીનો જે કોલ છે એ બધા જ પ્રકારના જે બાંધકામ છે એમાં આપણે વાપરી શકીએ છીએ, બરાબર. પરંતુ જ્યારે આપણે પ્લાસ્ટર કરીએ કે પોઇન્ટિંગ કરીએ ત્યાં આપણે સુરખીનો કોલને યુઝ કરી શકતા નથી, બરાબર. સુરખીનો કોલ કેવી રીતે બનાવવામાં આવે છે? કે પાણી અને સુરખીના પાવડરના મિશ્રણથી આ સુરખીનો કોલ આપણે બનાવીએ છીએ, બરાબર. તેમાં કોઈ બી રેતી આપણે યુઝ કરતા નથી, બરાબર. અને જે સુરખીનો કોલ છે એ કોલને આપણે બધા પ્રકારના બાંધકામમાં આપણે વાપરી શકીએ છીએ, પરંતુ જ્યારે પ્લાસ્ટર કે પોઇન્ટિંગ કરવાનું હોય ત્યારે આપણે સુરખીનો કોલ યુઝ કરી શકતા નથી. નેક્સ્ટ છે આપણું કે જીપ્સમનો કોલ. તો જીપ્સમનું કોલમાં બાઇન્ડિંગ મટીરિયલ્સ તરીકે જીપ્સમનો યુઝ કરવામાં આવે છે. જીપ્સમનો યુઝ કરી અને કોલને બનાવવામાં આવે છે, બરાબર. બાઇન્ડિંગ મટીરિયલ તરીકે જીપ્સમનો કોલ યુઝ કરવામાં આવે છે, ઓકે. તો આ છે આપણું જીપ્સમનો કોલ. નેક્સ્ટ છે કે સિમેન્ટ ચૂનાનો કોલ. તો સિમેન્ટ ચૂનાના કોલને સિમેન્ટ અને ચૂનાને 1:6 થી 1:8 પ્રમાણમાં મિશ્રણ કરીને બનાવવામાં આવે છે. સિમેન્ટ ચૂનાનો કોલ કેવી રીતે બનાવવામાં આવે છે? તો સિમેન્ટ અને ચૂનાને 1:6 થી 1:8 પ્રમાણમાં મિશ્રણ કરી, બંનેનું મિશ્રણ કરી અને સિમેન્ટ ચૂનાનો કોલ બનાવવામાં આવે છે, ઓકે. તો આ છે આપણું કે બાઇન્ડિંગ મટીરિયલ્સના પ્રકારે, ઓકે. નેક્સ્ટ આપણે જોઈએ તો નેક્સ્ટ છે આપણું કે ઉપયોગના આધારે. તો ઉપયોગના આધારે બે ટાઈપ છે. ફર્સ્ટ છે કે ચણતર માટેનો કોલ. તો ચણતર માટેનો કોલ જે છે એનો ઉપયોગ કંઈ કરીએ છીએ આપણે? કે ઈંટ કે પથ્થરનું જે ચણતર કામ કરીએ છીએ એમાં આપણે ચણતર માટેનો કોલ યુઝ કરીએ છીએ. કે જ્યારે આપણે ઈંટનું ચણતર કામ કરતા હોઈએ કે પથ્થરનું ચણતર કામ કરતા હોઈએ ત્યારે આપણે જે ચણતર માટેનો કોલને યુઝ કરીએ છીએ, બરાબર. નેક્સ્ટ છે કે ફિનિશિંગનો કોલ. તો ફિનિશિંગનો કોલ આપણે કંઈ યુઝ કરશું? તો જ્યારે આપણે પ્લાસ્ટર કરવાનું હશે કે પોઇન્ટિંગ કરવાનું હશે, બરાબર, એવા કામોમાં આપણે ફિનિશિંગનો કોલ યુઝ કરશું. ખબર પડી કે ઉપયોગિતાના આધારે બે છે, ચણતર માટેનો કોલ. તો ચણતર માટેનો કોલ આપણે કંઈ યુઝ કરશું? કે ઈંટનું ચણતર કામ કે પથ્થરનું ચણતર કામ કરવાનું હશે ત્યાં. અને ફિનિશિંગનો કોલ જે છે એ ફિનિશિંગનો કોલ આપણે કંઈ યુઝ કરશું? કે જે આપણે પ્લાસ્ટર કરવું હશે કે પોઇન્ટિંગ કરવું હશે, બરાબર, એવા કામોમાં આપણે ફિનિશિંગનો કોલ યુઝ કરશું, ઓકે. નેક્સ્ટ છે આપણા કે ખાસ પ્રકારના કોલ છે.
કેટલાક ખાસ પ્રકારના કોઇલ છે, જેવા કે ફર્સ્ટ છે અગ્નિ અવરોધક કોઇલ। તો અગ્નિ અવરોધક કોઇલ કેવી રીતે બનાવવામાં આવે છે? તો એક ભાગમાં એલ્યુમિનિયસ સિમેન્ટ, એક ભાગમાં એલ્યુમિનિયસ સિમેન્ટ અને બે ભાગમાં ફાયર બ્રિક્સ। અગ્નિ અવરોધક કોઇલને કેવી રીતે બનાવવામાં આવે છે? તો એક ભાગમાં એલ્યુમિનિયસ સિમેન્ટ અને બે ભાગમાં ફાયર બ્રિક્સ વપરાય છે, બરાબર? એવી રીતે એને રેડી કરવામાં આવે છે। નેક્સ્ટ છે તમારું કે લાઇટ વેટ કોઇલ, બરાબર? તો લાઇટ વેટ કોઇલને કેવી રીતે બનાવવામાં આવે છે? તો આમાં શું કરવામાં આવે છે કે સિમેન્ટ કે ચૂનાના કોઇલમાં લાકડાનો વેર, શણના રેસા અને એસ્બેસ્ટોસના રેસા ઉમેરવામાં આવે છે। જે આપણું કોઇલ હોય છે, બરાબર, સિમેન્ટ કે ચૂનાનો કોઇલ હોય છે, એમાં લાકડાનો વેર આવે છે, શણના રેસા કે એસ્બેસ્ટોસના રેસા ઉમેરવામાં આવે છે, બરાબર, અને પછી આ કોઇલને આપણે બનાવવામાં આવે છે, બરાબર, એટલે આને લાઇટ વેઇટ કોઇલ, બરાબર। તો લાઇટ વેઇટ કોઇલ કેવી રીતે બનાવવામાં આવે છે? તો જે આપણું સિમેન્ટનું કોઇલ હોય છે કે પછી સિમેન્ટ કે પછી આપણું ચૂનાનું કોઇલ હોય છે, એમાં લાકડાનો વેર છે, બરાબર, શણના રેસા છે અને એસ્બેસ્ટોસના રેસા છે, એને ઉમેરી અને લાઇટ વેઇટ કોઇલને બનાવવામાં આવે છે। ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ, નેક્સ્ટ છે કે ધ્વનિ શોષક કોઇલ, બરાબર। તો ધ્વનિ શોષક કોઇલ જે છે એ કેવી રીતે હોય છે, આપણે એની ઇન્ફોર્મેશન મેળવીએ। તો ધ્વનિ શોષક કોઇલની જે ઘનતા છે એ 600 થી 1200 kg/m³ જેટલી હોય છે, જે આપણું ધ્વનિ શોષક કોઇલ હોય છે એ ધ્વનિ શોષક કોઇલની ઘનતા જે હોય છે એ 600 થી 1200 kg/m³ જેટલું હોય છે। તેમાં બાઇન્ડિંગ મટીરિયલ તરીકે સિમેન્ટ હોય છે, ચૂનો હોય છે અને જીપ્સમનો યુઝ કરવામાં આવે છે। ધ્વનિ શોષક કોઇલ છે તો ધ્વનિ શોષક કોઇલની ઘનતા 600 થી 1200 kg/m³ જેટલી હોય છે, બરાબર। તેમાં બાઇન્ડિંગ મટીરિયલ તરીકે આપણે સિમેન્ટ છે, ચૂનો છે કે જીપ્સમને આપણે યુઝ કરીએ છીએ। ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ, નેક્સ્ટ છે લાસ્ટ આપણું કે એક્સરે અવરોધક કોઇલ। તો એક્સરે અવરોધક કોઇલની જે ઘનતા છે એ 2200 kg/m³ કરતાં પણ વધારે હોય છે। જે આપણું એક્સરે અવરોધક કોઇલ છે એની ઘનતા 2200 kg/m³ કરતાં પણ વધારે હોય છે, બરાબર, અને એમાં એગ્રીગેટ તરીકે ભારે પથ્થર વાપરવામાં આવે છે। એમાં જે એગ્રીગેટ યુઝ કરવામાં આવે છે, બરાબર, એના તરીકે આપણે ભારે પથ્થરોનો યુઝ કરવામાં આવે છે। તો આ છે આપણું એક્સરે અવરોધક કોઇલ। તો એક્સરે અવરોધક કોઇલ છે એની ઘનતા જે છે એ 1200 kg/m³ કરતાં પણ વધારે હોય છે, બરાબર, અને એમાં એગ્રીગેટ તરીકે આપણે ભારે પથ્થરો વાપરવામાં આવે છે, બરાબર। તો આ હતું આપણું કોઇલ અને કોઇલના આધારે એનું વર્ગીકરણ, બરાબર, એ કોઇલ અને કોઇલનું વર્ગીકરણ હતું। તો આઈ હોપ કે તમને આ વિડીયોમાં ખબર પડી હશે। થેન્ક યુ।